આઠ માંગ અઠવાડિયા માંગ આપનું સ્વાગત છે આ પ્રથમ વ્યાખ્યાન છે અથવા નો પ્રમાણભૂત વિચાર છે જે મૂળભૂત રીતે એક યાંત્રિક ખલેલ છે પરંતુ જ્યારે ખલેલ પોતે એક દિશામાં આગળ વધે છે ઉપર અને નીચે ગતિ તે તરફ કાટખૂણે છે જ્યારે તમે તરંગ તરીકે જુઓ છો ફેઝ ખલેલ તે દિશામાં પ્રવાસ કરે છે જે ઉપર અને નીચે ગતિ તરફ કાટખૂણે છે તેથી ત્યાં મોસિલરી ગતિ છે જે કેટલાક સંતુલનની સ્થિતિ વિશે છે અને પછી આપણે તરંગ જોઈએ છીએ જે દિશામાં ફેલાયેલા ખલેલ પહોંચાડે છે જે દિશામાં લંબરૂપ છે તે દિશામાં સરળ હાર્મોનિક ઓસિલેશન થઈ રહ્યું છે જેથી તેને ત્રાંસી તરંગો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પ્રસારની દિશા અપ અને ડાઉન ગતિની દિશામાં સ્થાનાંતરિત થાય છે તેથી બીજી તરફ આજે લંબાઈના તરંગોને જોઈને શરૂ થશે ચાલો આપણે કહીએ કે મારી પાસે આ વોલ્યુમમાં હવાનું એક નાનું પાર્સલ છે અને જ્યારે તમે તેને થોડુંક સ્થાનાંતરિત કરો છો ત્યારે મારો મતલબ છે કે તમે ઘણી જુદી જુદી રીતે હવાના નાના પાર્સલને અલગ કરીને ખૂબ જ સરળતાથી કરી શકો છો ફક્ત આ રીતે તમારો હાથ મૂકો જ્યાં તમે તે કર્યું હોત અથવા અવાજ કરો કે તમે આ કરવાની ઘણી રીતો કરી છે તેથી તમે આ નાના પાર્સલને હવા નું દબાણ કરો છો તે થોડુંક ખસેડવા જઈ રહ્યું છે ચાલો આ સાઈનમાં કહીએ અને તે જેમ જેમ આગળ વધે છે તેમ 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 પણ વોલ્યુમ બદલવા જઈ રહ્યું છે આ પાર્સલનું પ્રમાણ બદલાઈ રહ્યું છે અને જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે તે પછીના પાર્સલને ખલેલ પહોંચાડવાનું પણ કરશે જે સંભવત ક્યાંક છે તેથી સંપૂર્ણ તરીકે આ ખલેલ પ્રસાર આ દિશામાં હોઈ શકે છે તેથી હું હવાના એક નાના મનસ્વી રીતે ભાગનો પાર્સલ લઈશ અને મને કહેવા દો કે આ બિંદુ અહિંગ એક સે એક છે અને આ બિંદુ અહીં એક બે છે અને હું માનું છું કે ક્રોસ સેક્શનનો આ ક્ષેત્ર છે તેથી હવા નો એક નાનો પાર્સલ તેની આસપાસના બાકીની હવા સાથે સંતુલન છે જેથી નિવેદન છે જો તમે સ્ટ્રિંગ ના તમારા વિચાર પર પાછા જાઓ તો સમાન વસ્તુ કહેવા માટે છે કે સ્ટ્રિંગ બે સખત ટેકો વચ્ચે ચુસ્ત રાખવામાં આવે છે અને તે માંગ એવું કંઈ થતું નથી જે રીતે તમે તેને એક બાજુ ખેંચીને ઉત્સાહિત કરી છે અને તેથી ના રોજ તે તેનું સંતુલન રૂપરેખાંકન છે હું તેને ફક્ત મૂળ વોલ્યુમ કહી રહ્યો છું કારણ કે હું ટૂંક સમયમાં વોલ્યુમ ધ્યાનમાં લઈશ જે આ પરિસ્થિતિથી થોડી વિકૃત છે તેથી સ્પષ્ટ છે કે આ વોલ્યુમ એક માઇનસ એક દ્વારા ગુણાકાર કર્યો અને આ સાથે આ પણ લવાનું સરળ છે ગેસના આ પાર્સલનો સમૂહ શું છે ફક્ત હરોલ ની બરાબર હશે જે ગેસની ડેન્સિટી હશે અને વોલ્યુમ દ્વારા ગુણાકાર કરવામાં આવતા એક બે એકમાં છે ચાલો હું તેને એમ કહીશ જ્યારે ગેસનો આ પાર્સલ વિસ્થાપિત થાય છે આ આંકડો છે કે આપણી પાસે પાસે હશે મારી તે પહેલાથી જ છે અહીં તમારા માટે તે દોર્યું છે મુદ્દો જે મૂળ સ્થિતિમાં હતો એક સેક અંતર વાય એક દ્વારા આગળ વધ્યો છે તેથી નવું સંકલન એકસેક પ્લસ વાય એક છે જે અનુરૂપ મૂળ અથવા તબક્કા છે જે એક્સ બે પર હતું જે હવે આ છે અંતર વાય બે દ્વારા ખસેડવામાં આવ્યું છે તેથી નવો મુદ્દો અથવા તે તબક્કાનું નવું સંકલન હવે એક્સ બે પ્લસ વાય બે છે તેથી અમે ધારીએ છીએ કે એ એક આડીની દિશા સિવાય અન્ય કોઈ પણ દિશામાં કોઈ નેટ વિસ્થાપન નથી એટલું જ નહીં કે તે ખસેડી છે પરંતુ તેનું વોલ્યુમ પણ બદલાઈ ગયું છે તેથી આપણે નવા વોલ્યુમ શોધવાની જરૂર છે તો ચાલો હું માને કોલ કરું છું વી પ્લસ ડેલ્ટા વી અને એર ના પાર્સલના મૂળ ભાગ ચાલો તેને નામ આપીએ ચાલો તેને વી કહીએ તેથી વોલ્યુમ માંગ ફેરફાર ડેલ્ટા વી છે તેથી હવે આ નવા વોલ્યુમ એ હશે ઇન ટુ એક્સ બે પ્લસ વાયો બે માઇનસ એકસેક માઇનસ વાયો એક અને આને એક્સ બે માઇનસ એકસેક પ્લસ એ ઇન ટુ વાયો બે માઇનસ વાયો એક પ્લસ માંગ ફેરફાર માટે અભિવ્યક્તિ સાથે બાકી રહેશે વોલ્યુમ એ માંગ ફેરફાર છે વાયુ બે માઇનસ વાયો એક તેથી આ મને કહે છે કેવી રીતે જથ્થા માંગ બદલાવ આવ્યો છે અમે ગેસ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ તેથી જ્યારે વોલ્યુમ ફેરફાર થશે ત્યારે દબાણમાં પણ ફેરફાર થશે તેથી હું આ પરિવર્તનને માંગ બદલવાના દબાણ સંબંધિત છું મારો સંબંધ હશે જેમ કે દબાણ માં ફેરફાર વોલ્યુમ માંગ અપૂર્ણાંક પરિવર્તનની પ્રમાણસર હશે અને કારણ કે તેઓ એ અર્થમાં વિપરીત સંબંધિત છે કે વોલ્યુમમાં વધારો દબાણમાં ઘટાડો કરવાને અનુરૂપ છે અને તેનાથી ઉલટું તમને માઇનસ સાઈનની જરૂર પડશે અને અલબત્ત આપણે આ પ્રમાણસરતાને સમાનતા દ્વારા બદલી શકીએ છીએ તેથી તમે કહી શકો કે મને આને પી તરીકે લખવા દો દબાણમાં ફેરફાર માઇનસ અથવા કેટલાક કે ગુણ્યા ડેલ્ટા વી બાય વી બરાબર છે આ જથ્થો કે નો અલબત્ત એ સ્થિરાંક છે જેને બલ્ક મોડ્યુલ કહેવામાં આવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આને સ્થિતિસ્થાપક વોલ્યુમેટ્રિક મોડ્યુલો કહેવામાં આવશે હવે આપણે આ પીનો અમારા હવાઈ પાર્સલ માટે અંદાજ લગાવી શકીએ છીએ કારણ કે પી ફક્ત માઇનસ કે ગુણ્યા મૂળ વોલ્યુમ દ્વારા પરિવર્તનની બરાબર છે અને આપણે જાણીએ છીએ કે આ બંને માત્રામાં ફેરફાર એ વાયો બે ઓછા વાયો એક ને વડે વિભાજીત કરતા મૂળ ભાગે એક્સ બે માંથી એક્સ એક છે તેથી તેનો અર્થ એ છે કે આપણે આપણા વિશ્લેષણ માટે વિચારી રહ્યા છીએ એ તે મર્યાદામાં અનંત રીતે નાના છે આ પી કે ની બરાબર ડો એક્સ દ્વારા ડો થશે તેથી આપણી પાસે જે છે તે એક સમીકરણ છે જે વિસ્થાપનના ગ્રેડ સાથે સંબંધિત છે હવે જો તમે થી શરૂ કરેલ આકૃતિ પર પાછા જાઓ તો હવાના આ પાર્સલ જે સંતુલનમાં હતા તેનું સ્તર વિસ્થાપિત થયું હતું કારણ કે સ્પષ્ટપણે ત્યાં એક ચોખ્ખું છે હવાના આ પાર્સલ પર કામ કરવું જેણે તેને એક બાજુ તરફ ધકેલી દીધું તેથી ચાલો આપણે તે ને પોઈન્ટ એકસેક પણ ધારી એ અહીં હવાના આ પાર્સલનો ફેસ અહીં ક્રોસ સેક્શન છે દબાણ અનુભવો જે કેટલાક સરેરાશ દબાણ વધતા પીએ અને અહીં સરેરાશ દબાણ છે આ કિસ્સામાં વાતાવરણીય દબાણ માત્ર એટલા માટે હશે કારણ કે અન્ય કોઈ દબાણ મિકેનિઝમની ગેરહાજરીમાં વાતાવરણીય દબાણ હંમેશા હોય છે તેથી આ બંને તબક્કા પરનું દબાણ સમાન નથી અને સ્પષ્ટપણે ત્યાં હવામાં કામ કરતા નેટ દબાણ હશે અને જો તમે નવ ગુણાકાર કરો છો તો ક્રોસ સેક્શનના વિસ્તાર દ્વારા નેટ પ્રેશર જે આપણે કહ્યું છે તે છે તેનાથી ચોખ્ખું બળ મળશે હવાના આ પાર્સલ પર અભિનય કરતા આપણે આગળ શું કરવા જઈ રહ્યા છીએ હવે પાર્સલ પરનું ચોખ્ખું બળ ફક્ત વચ્ચેનો તફાવત છે ક્રોસ સેક્શનલ વિસ્તારોથી લાગુ કરાયેલ દળો તેથી આ પાર્સલ દ્વારા અનુભવાયેલ ચોખ્ખી શક્તિ અહીં છે તે ફક્ત વચ્ચેનો તફાવત અને માઇનસ પી બે ક્રોસ વિભાગના વિસ્તાર દ્વારા ગુણાકાર તેથી હવે આપણી પાસે બળ માટે અભિવ્યક્તિ છે જે આપણે કરવાની જરૂર છે તે ફક્ત ને સમાન છે જે તેને એર ના પાર્સલના સમૂહ માં ગુણાકાર કરવા માટે સમાન છે અને એ રદ કરવામાં આવશે આપણી પાસે અન્ય માત્ર ની બાકી છે તેથી મારી પાસે ડો વર્ગવાય હોવો જોઈએ ડો વર્ગ જે પી એક માઇનસ પી બે ભાગ્યા એક્સ બે માઇનસ એક્સ એક અને અલબત્ત એક આર એચ ઓ દ્વારા છે ચાલો આપણે મર્યાદા લઈએ જ્યારે એક બેમાંથી બે બાદ એકસે એક કરતા ઓછા છે તેથી જ્યારે તમે ધારો કે તમારા આંશિકની લંબાઈ અનંત રીતે નાના હોય છે આ આખું સમીકરણ ડો વર્ગ વાયબાય સ્ક્વેર તરીકે લખી શકાય છે તે ડો પી બાય ડો એક બરાબર હશે એક બાય રોથી ગુણાકાર તેથી મારી પાસે આ સમીકરણ છે અને અહીંથી હું વ્યુત્પન્ન લઈ શકું છું બંને બાજુના એક ના સંદર્ભમાં મને ડોપી મળશે એક્સ વડે માઇનસ કે બરાબર સ્ક્વેર વાય સ્ક્વેર અને હવે આપણે જાણીએ છીએ કે તમારે જે કરવાની જરૂર છે તે ફક્ત છે આ માટે ડોપી બાય એક્સ દ્વારા તેથી મારી અભિવ્યક્તિ ડો વર્ગ વાય ડોટી વર્ગ માટે બાદ ની બરાબર હશે મારી પાસે બીજી બાદબાકીની નિશાની છે જે તેને હકારાત્મક બનાવશે દ્વારા એક રો રોડો દ્વારા એકમાં જેથી આને કે ગુણ્યા ડો વર્ગ વાય દ્વારા સ્વર્ગ દ્વારા સરળ બનાવી શકાય તેથી ફરીથી આપણી પાસે જે છે તે ખરેખર તરંગ સમીકરણ અને છે આપે છે કે તે એક તરંગ સમીકરણ છે આપણે પણ સીધા જ જાણીએ છીએ કે તરંગનો વેગ શું છે આ સમીકરણ રજૂ કરે છે ચાલો તે તરત જ કરીએ અને તે કે બાયરોના વર્ગરૂટ કે બલ્ક મોડ્યુલો અને આ રીચોએ ગેસની ડેન્સિટી છે ચાલો હવે આને બદલીને કેટલાક બદલીએ દબાણની દ્રષ્ટિએ જથ્થાબંધ મોડ્યુલ છે અહીં પ્રારંભિક બિંદુ એડિબેટિક પ્રક્રિયા માટે આદર્શ ગેસ કાયદો છે તેથી બંને બાજુ લોગરીધમ લો આપણી પાસે લોગપી વત્તા ગામાં લોગ ઓફ ઇ એ સ્થિરાંક ના લોગ બરાબર છે અચલનો લોગ એક અન્ય સ્થિરાંક છે તેથી મને ફક્ત તેને સતત કોલ કરવા દો મને સમગ્ર વચ્ચેથી અલગ થવા દો જો હું તે કરું છું એ પ્રકારના સંબંધ જે મને જોઈએ છે તે છે તે ના પગલે જો હું લોંગ તોફ લોગેક્સ આઈ એમએક્સને અલબત્ત એકીકૃત કરું છું જે મને લોગ એક્સ આપે છે તેથી તેનું ફક્ત તે ની વિરુદ્ધ છે તેથી હું સમગ્ર ને અલગ પાડવા જઈ રહ્યો છું તેથી તે નું ડી હશે લોગ પી પ્લસ ડી ગામાં લોગ વી બરાબર ડી નો એ સ્થિરાંક તેથી આ મને આપશે ડીપી પ્લસ ગામા સ્થિરાંક એ બહાર લઈ શકાય છે અને લોગના ડી આપણે ડીવી બાયવી અને મેળવીશું મેં સ્થિરાંક નો તફાવત મને શૂન્ય આપશે અને આને ફરીથી ગોઠવી શકાય છે જુદા એમ તેથી ડીપી બાય પી બરાબર માઇનસ અને આ હું તેને નીચેની રીતે અલગ લખવા માંગુ છું તેથી પી દબાણ ફેરફાર ડીવાઈડેડ બાય ડીવી બાય વી હું આ ડીવી બાય વી ને બીજી બાજુ છેદમાંગ લઈ રહ્યો છું અને તે માઇનસ ગામાગુણ્યા બી બરાબર થશે હવે જો તમને સ્પષ્ટપણે યાદ છે કે અહીં ડાબી બાજુ જે જથ્થો છે તે આ એક અલબત્ત મારે અહીં નકારાત્મક સંકેત પણ લેવો જોઈએ જો મેં તે પછી કર્યું હોત તો તે ચોક્કસપણે બલ્ક મોડ્યુલોની વ્યાખ્યા તેથી મને ફરીથી લખવા દો તેથી બલ્ક મોડ્યુલર માઇનસ ડીપી દ્વારા વિભાજિત થશે વોલ્યુમ છે તેથી તે અહીંથી જ મળે છે તેથી હવે તમે જોઈ શકો છો કે આપણે શું પ્રાપ્ત કર્યું છે અમે સાથે સક્ષમ છીએ બલ્ક મોડ્યુલો દબાણ સાથે સંબંધિત છે અને આ ગામા અલબત્ત વિશિષ્ટ ગરમીનો ગુણોત્તર હવે મારે ફક્ત કરવાનું છે કે ને ફરીથી અવાજની ગતિ માટે મારા સૂત્રમાં બદલવાની જરૂર છે રો દ્વારા કે નું વર્ગમૂળ જે ગામા પીના વર્ગમૂળ બાય રો જેટલું છે તેથી ધ્વનિની ગતિ માટેનું આ પ્રમાણભૂત સૂત્ર છે જેમ તમે અથવા ઓછામાં ઓછા તે દેખાય છે તેમ ધ્વનિનો વેગ દબાણનો પ્રમાણસર હોવાનું જણાય છે અને ડેન્સિટીના વિપરીત પ્રમાણસર હોય છે હવે અમારી પાસે ધ્વનિના વેગ માટે આ અભિવ્યક્તિ છે આપણે સંખ્યાઓમાં મૂકવા અને જોવાની જરૂર છે કે તે વાજબી છે કે નહીં અને આપણે સીધા જ માંગ માં અવાજની ગતિની ગણતરી કરી શકીએ છીએ કારણ કે મારે જે કરવાનું છે તે છે વાતાવરણીય દબાણ દ્વારા આ દબાણને બદલવા અને હવાની ડેન્સિટી દ્વારા ડેન્સિટી તેથી તેથી અવાજની ગતિ પ્રમાણભૂત તાપમાન અને દબાણ પર તે વિ હશે ચાલો હું તેને બી કહીએ ગામાનું વર્ગ મૂળ પી વખત બાયરો અને પી લગભગ એકસો એક કિલો પાસ્કલ છે તેથી તે અને એકમોમાં પ્રમાણભૂત વાતાવરણીય દબાણ છે અને લગભગ થી એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર હોય છે અને ડેન્સિટી એક પોઈન્ટ બે કિલો મીટર અને ગામા હવા માટે એક પોઈન્ટ ચાર છે હવે જ્યારે તમે આ બધી સંખ્યામાં મૂકો છો ત્યારે તે તારણ આપે છે કે વેગ લગભગ ત્રણસો ચાલીસ ત્રણ બે મીટર પ્રતિ સેકન્ડ છે અને આ સંખ્યા ત્રણસો પોઈન્ટ બે જે આપણે સંપૂર્ણ રીતે સૈદ્ધાંતિક રીતે મેળવી શકીએ છીએ સાથે ખૂબ સારો પત્ર વ્યવહાર કરે છે જે પ્રાયોગિક રૂપે તેથી તેની સિદ્ધિ છે સંપૂર્ણપણે હવાના વિસ્થાપનના નમૂનાઓમાંથી કોઈ એક તરંગ સમીકરણ લખી શકશે અને ધ્વનિ ના વેગ માટે સૈદ્ધાંતિક અભિવ્યક્તિ અને અભિવ્યક્તિ પ્રાપ્ત કરી શકશે અને તે એક પ્રયોગ સાથે ઉત્તમ કરાર ધરાવે છે તેથી આપણે આ વ્યાખ્યાન બંધ કરીએ તે પહેલા ચાલો આપણે ધ્વનિ અવરોધ તરફ પણ જોઈએ તેથી જથ્થો આપણને ભવિષ્યમાં વ્યાખ્યાનો ની જરૂર પડી શકે છે તેથી અવરોધ એ જથ્થો છે જે આપણે પહેલાથી જ મળ્યા છીએ અને અમે તેના વિશે થોડી ચર્ચા કરી છે તેથી અવરોધો એ માત્ર પ્રતિકાર છે કે માધ્યમ તરંગો પસાર થવા માટે પ્રસ્તાવ આપે છે તેથી આપણે તેને કેવી રીતે સમજીએ છીએ અને આ કિસ્સામાં પણ તે ખરેખર સાચું છે તેથી અહીં આપણે દબાણ ખલેલની વાત કરી રહ્યા છીએ સુધીમાંગ હવાનું માધ્યમ વહેતું છે તેથી હવા ફેરફારોનો વિરોધ કરશે અને અહીંથી વહેતી દબાણ ખલેલ તેથી આ ઇકોસ્ટિક અવરોધ એ ફક્ત એક પગલું છે તે તેનો વિરોધ કરે છે અને વિશિષ્ટ ઇકોસ્ટિક અવરોધ ફક્ત એક એકમ વોલ્યુમ દીઠ ઇકોસ્ટિક અવરોધ છે તેથી આ એકમ ક્ષેત્ર દીઠ દબાણ છે વેગ દ્વારા વિભાજિત અને એકમ ક્ષેત્ર દીઠ દબાણ અલબત્ત દબાણ છે તેથી હું લખી શકું છું એકસ્ટિક અવરોધિત કરવું મેપી બરાબર છે જે દબાણ છે દબાણ એ કેટલાક વેગ દ્વારા વિભાજિત થાય છે તો ચાલો આ ચોક્કસ એકોસ્ટિક અવરોધ માટે ફરીથી એક સરળ અભિવ્યક્તિ મેળવીએ અને પ્રારંભિક બિંદુ તરંગ સમીકરણનું સમાધાન છે આપણને દબાણમાં ખલેલ માટેનું સમીકરણ મળે છે જે તરંગ સમીકરણના અન્ય સ્વરૂપ તરીકે બહાર આવ્યું છે અને મેં કહ્યું તેમ અમે પહેલેથી જ સેલ ન્યૂટનને જાણીએ છીએ તેથી હું વાય તરીકે ઉકેલો લખી શકું છું જે સ્થિતિ અને સમયનું કાર્ય છે એ વાય છે મહત્તમ મલ્ટિપ્લાઇડ બાય સાઇન સાઈન ઓમેગા ટી તેથી શા માટે તમે અમારા વિશે વિચાર કરી શકો છો સરેરાશ વાય એક અને વાય બે ની તેથી જો તમને યાદ આવે કે અમારા પ્રથમ આકૃતિ જે આપણે લખી છે તેથી અમારી પાસે આ વિસ્થાપન વાય એક અને વાયુ બે છે તેથી વાય અમુક અર્થમાં સરેરાશ છે આ વાય એકનું વિસ્થાપન જે એક તબક્કાનું વિસ્થાપન છે અને વાય બે એ બીજા તબક્કાનું વિસ્થાપન છે તેથી અહીં અમારું ચલ છે જે વાય છે જે આ બે વિસ્થાપન છે તેથી મારી પાસે સોલ્યુશન છે ફક્ત પાર્સલનું સરેરાશ વિસ્થાપન સ્થિતિના કાર્ય તરીકે અને વખત હવે મારો વાય નો ઉકેલ છે અલબત્ત હું વી માટે પણ લખી શકું છું તેથી આ કિસ્સામાં ધ્વનિનો વેગ આ નથી જેને કણ વેગ કહેવામાં આવશે તેથી તેનો તબક્કો વેગ હવે નથી તેથી આ વી ડો ટી બાય ડો વાય હશે જે માઇનસ ઓમેગા વાય મેક્સ મલ્ટીપ્લાઇડ દ્વારા કોસ કે માઇનસ ઓમેગા ટી અને વેગ જેની મારી પાસે અહીના વિશિષ્ટ અવરોધમાં ડો એક્સ તેથી તે માઇનસ કે ગુણ્યા ડો બાય ડો એક્સ થશે આપણે આ વાય અહીંથી શરૂ કરીને ગણતરી કરીએ છીએ અને જો હું તે કરું તો હું માઇનસ કે ગુણ્યા મેળવીશ આ કેસ અલબત્ત ઓમેગા ટી તેથી મારી પાસે પી તેમજ માટે અભિવ્યક્તિ છે તેથી હવે આપણે સીધા લખી શકીએ છીએ કે વિશિષ્ટ ધ્વનિ અવરોધને પીબાય વી તરીકે લખી શકીએ છીએ જે હશે અલબત્તા ખર્ચ કાર્ય અહીં રદ થશે અને અહીં અને વાય મિક્સ પણ રદ કરશે જેથી મને કેપિટલ કે ટાઈમ સ્મિલ કે ડિવાઇડેડ બાય ઓમેગા તો ચાલો આ બંને સંબંધો અને આપણે જે મેળવ્યું છે તેનો ઉપયોગ કરીએ જેથી અમે આ કેપિટલ કે ડિવાઇડેડ બાય સ્મોલ કે ડિવાઇડેડ બાય ઓમેગા તેથી મને રો ટાઈમ્સ ફેસ ગતિ મળશે તેથી મારી પાસે અંતિમ અભિવ્યક્તિ છે જે તબક્કાના વેગ દ્વારા ખરેખર ડેન્સિટીની છે આ તફાવતોને ધ્યાનમાં લીધા વિના તમે તે જોઈ શકો છો અવરોધની અભિવ્યક્તિ તેની ડેન્સિટીને તબક્કાના વેગથી વધતી સમાન લાગે છે તેથી એક ડેન્સિટી પર ટ્રાન્સવર્સ તરંગોના કિસ્સામાં સમાન વસ્તુ તબક્કાના વેગથી ગુણાકાર થાય છે તેથી સ્પષ્ટપણે આ સામ્યતાઓ છે તેમ છતાં હવે તમે રેખાંશ તરંગો જોઈ રહ્યા છો ત્યાં ઘણી વસ્તુઓ છે જે આપણે ટ્રાન્સફર્સ તરંગોથી જોયા હોય તેવી જ ઘટના સમાન છે જોવા મળતા વિશિષ્ટ ધ્વનિ અવરોધ એક અંતિમ પી હતું કે આપણે જાણવાની જરૂર છે વિશિષ્ટ ઇકોસ્ટિક અવરોધના એકમો શું છે અને મેન ને અમારા માનક સૂત્ર લખ્યું છે જે રો ટાઇમ્સ ફેસ વેગ છે તેથી આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ આ કિસ્સામાં એકમો રો અલબત્ત ડેન્સિટી ધરાવે છે તેથી તેમાં એકમ વોલ્યુમ દીઠ સમૂહ ના એકમો હશે વેગનો ગુણાકાર કરો જેની લંબાઈ ને વખત દ્વારા વિભાજિત કરવામાં આવશે તેથી સામાન્ય રીતે વિશિષ્ટ ઇકોસ્ટિક અવરોધમાં પેડી કિલો

કિલોગ્રામ વર્ગ અને પાણીના ઇકોસ્ટિક અવરોધિત પોઈન્ટ પિસ્તાળીસ ગુણ્યા દસ પાવર છે અને ફરીથી તેનો ફરીથી કિલોગ્રામ પ્રતિ મીટર વર્ગ પ્રતિ સેકન્ડ છે અને સરખામણી ખાતર જો તમે સ્ટીલ જેવી કેટલીક દસ પાવર સાત ના ક્રમમાં છે તે જ એકમો જેથી આપણને નવ ખ્યાલ આવે કે જેમાં વિવિધ સામગ્રી કેટલી હદ સુધી હોય તેમના દ્વારા તરંગોના પ્રવાહનો પ્રતિકાર કરે છે